હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ અનધર લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટોપિક ચાલતો હતો એના વિશે ફરીથી ટૂંકમાં કીધું. ડીએનએનું સ્વયંજનન, એની કાર્ય પદ્ધતિ અને સાથે એમાં જરૂરી ઉત્સેચકો. તો આગળના લેક્ચરમાં ટૂંકમાં થોડીક વાત કરી લીધી આપણે કે ડીએનએનું સ્વયંજનન જે છે એ શરૂ કઈ રીતે થાય છે, એના માટે કયા બાબત જે છે એની જરૂરિયાત હોય છે. ફરીથી હું ટૂંકમાં કહી દઉં છું, ડીએનએનું સ્વયંજનન થવું એનો મતલબ એક ડીએનએ માંથી એના જેવી જ સેમ બે ડીએનએ કોપી બનાવવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા કરવા માટે સુકોષ કેન્દ્રીય સજીવો અને આદિકોષ કેન્દ્રીય સજીવોમાં એક ખાસ પ્રકારનો ડીએનએનો એક ભાગ આવેલો હોય, મતલબ કે ડીએનએના સ્વયંજનનની શરૂઆત કરવા માટે એક ચોક્કસ રચના આવેલી હોય, એ ભાગનું નામ છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જેનું ટૂંકમાં આપણે લખીએ છીએ ઓઆરઆઈ. બસ આપણે આગળના લેક્ચર જે છે એમાં એની ચર્ચા કરી લઈએ. હવે આ ચોક્કસ વાળા ભાગ જે છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન વાળા ભાગેથી ડીએનએ સ્વયંજનની શરૂઆત થશે અને ત્યાંથી આગળની પ્રક્રિયા કે કઈ રીતે જે છે એ લંબાઈ છે અને સેમ એકમાંથી સેમ ટુ સેમ કોપી બે ડીએનએનું નિર્માણ કેવી રીતે થાય છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે આજના લેક્ચર જે છે એમાં ભણશું. એ પહેલા ટેક્સ્ટબુકમાં તમારે એક શબ્દ આવેલો છે કે જે આદિકોષ કેન્દ્રીય સજીવ હોય, મતલબ કે બેક્ટેરિયા લઈએ તો બેક્ટેરિયા જેવા ભાગ જે છે એમાં એમાં જે ખાસ પ્રકારનું ડીએનએ સર્ક્યુલર ડીએનએ આવેલું હોય પ્લાઝ્મિડ નામનું, પ્લાઝ્મિડ નામના ડીએનએ જે છે એની અંદર આપણે કોઈ નવો બહારથી ડીએનએ ટુકડો ઉમેરીએ તો એ બે અલગ અલગ ડીએનએ ટુકડા જોડી અને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ નિર્માણ કરી શકીએ, મતલબ કે પુનઃસંયોજિત ડીએનએ. અને પુનઃસંયોજિત ડીએનએ નો ઉપયોગ જે છે એ બાયોટેકનોલોજીમાં ખૂબ એક અગત્ય જે છે એની શોધ છે અને એના દ્વારા આપણે બે અલગ અલગ જાતિ જે છે એના લક્ષણો અથવા તો બે અલગ અલગ પ્રકારના સારા લક્ષણો જે છે એ નિર્માણ કરી શકીએ. એટલે એમાં પણ એ પ્રક્રિયા જ્યારે કરવાની હોય ત્યારે પણ ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે છે એની જરૂર પડે. ઓઆરઆઈ વાળા ભાગ જે છે ને આપણે સાથે ડીએનએમાં એડ કરવો પડે વાહક દ્વારા, બરાબર. આ બધી બાબત આપણે બાયોટેકનોલોજી વાળા ચેપ્ટર જે છે એમાં ડિટેલમાં જોઈશું. એટલે આ બુકમાં ખાલી ઓઆરઆઈ જે છે એનું કેટલું મહત્વ છે એ તમારે ટેક્સ્ટબુક પણ એક નાનું ઉદાહરણ આપેલું છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ ડીએનએના સ્વયંજનન જે છે એની પ્રક્રિયા ટૂંકમાં કઈ છે અને ખાસ સૌથી ઇમ્પોર્ટન્ટ આ ટોપિક જે છે એમાં ઉત્સેચકો કયા કયા જરૂરી છે અને દરેકે દરેક ઉત્સેચક જે છે એના કાર્ય કયા કયા છે. તો જુઓ, સૌથી પહેલી બાબત જે આપણે આગળ ભણી ગયા છે ટૂંકમાં ખાલી દર્શાવું છું, ડીએનએ નું સ્વયંજનન અર્ધરૂઢિગત પ્રણાલી મુજબ થાય છે. સૌથી પહેલો પોઈન્ટ, બરાબર, જેના વિશે આપણે સાબિતી પણ મેળવી ઘણા બધા પ્રયોગો જે છે ભણ્યા કે ડીએનએ નું સ્વયંજનન જે છે એ અર્ધરૂઢિગત પ્રણાલી ધરાવે છે, મતલબ પિતૃ ડીએનએ માંથી અડધો ભાગ વારસા મળે છે, બીજો અડધો ભાગ જે છે પોતાની જાતે નવો નિર્માણ થાય છે અને જે નવો નિર્માણ થાય છે ભાગ એને એનો પૂરક ડીએનએ અથવા પૂરક શૃંખલા તરીકે ઓળખી શકીએ. હવે મેઈન એની કાર્ય પદ્ધતિ કઈ રીતે આખું ડીએનએ જે છે સ્વયંજનન થાય અને બે નવા ડીએનએ જે છે નિર્માણ કરે, તો દાખલા તરીકે ડીએનએ ની શૃંખલા લઈએ. ડીએનએ ની શૃંખલા વાળા ભાગ જે છે એમાં આપણે આગળ આવી ગયું છે કે જેમાં એક ભાગ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હોય, સામેની બાજુ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. ડીએનએ પરસ્પર વિરોધી બે શૃંખલાઓ જે છે ધરાવે છે. હવે આગળ જેમ વાત કરી છે એ પ્રમાણે કે ડીએનએ માં એક ચોક્કસ ભાગ આવેલો હોય ત્યાંથી ડીએનએ ના સ્વયંજનન જે છે એની શરૂઆત થાય. તો સૌથી પહેલા તો એ સમજાવી દઉં કે ડીએનએ માં આવી સર્પિલાકાર રચના છે, દોરડા જેવી રચના છે. વિચારી લો કે સામ સામ બે દોરડા એકબીજા સાથે વીંટળાયેલા છે. એટલે ડીએનએ કોઈ પણ એક ભાગથી શરૂઆત કરીને આમ સીધી સીધા આખા બે ભાગ નવા બનતા જાય એવી રીતે એનું નિર્માણ નથી થતું. આખું ડીએનએ જે છે બે ભાગ છૂટા પડી જાય, એમાંથી બે નવા ડીએનએ બની જાય એવી રીતના એ જે છે આખી સ્વયંજનની પ્રક્રિયા થતી નથી, બરાબર. એમાં પ્રક્રિયા કેવી રીતે થાય કે દાખલા તરીકે સમજી લો કે આ ડીએનએ વાળા ભાગમાં આ જે ભાગ જે છે ત્યાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન આવેલું છે અને આ જે ભાગ છે ત્યાંથી ડીએનએ ના સ્વયંજનની શરૂઆત થવાની છે. તો શું થશે, જે ભાગમાં ડીએનએ નું સ્વયંજનન કરવાનું છે, બરાબર, એટલે સૌથી પહેલી બાબત જે છે શું થશે કે ડીએનએ વાળો ભાગ જે છે આ રીતે પૂંછડામાં એ રીતે વળેલો છે, એમાં જે કુંતલ વાળા ભાગ જે છે વળેલા છે, એટલે સૌથી પહેલી બાબત જે છે જરૂર પડશે કે ડીએનએ વાળા ભાગને વાળી અને એને સીધા કરવા. જે કુંતલ વળેલા છે, કુંતલ વળેલા હોય એને આપણે સીધા વાળી અને એને પાછા સીધે સામસામે બે શૃંખલા આવે એવી રીતે એના ભાગને નિર્માણ કરવા. બે સામસામેના ભાગને નિર્માણ કરશું એટલે આ રીતનું કંઈક ભાગ જે છે નિર્માણ થશે. જો
ફરીથી દર્શાવી દો 5 ડેશ 3 ડેશ સામેની બાજુ 3 ડેશ 5 ડેશ આકૃતિ પરથી તમને ખ્યાલ આવશે શું કર્યું છે જો જે ભાગ કુંતલ વળેલા હતા એ વળેલા ભાગને આ ભાગમાંથી ડીએનએના સંયોજનની પ્રક્રિયા જે છે કોઈ પણ એક દિશામાં ચાલુ થવાની છે કઈ બાજુ થાય છે આગળ સમજાવું છું પણ જે ભાગમાં ડીએનએનું સંયોજન થવાનું છે એ પર્ટીક્યુલર આટલો ભાગ જે છે એ કુંતલ એના વાળી અને ફરીથી પાછે બે શૃંખલાઓ જે છે જુદી પાડશે આ બંને શૃંખલાઓ જે છે એમાં તમને ખ્યાલ આવશે એમાં જોવો તો ખ્યાલ આવશે બે બાજુના ભાગમાં વચ્ચેના ભાગ જે છે એમાંથી આ ભાગ જે છે એમાં જે વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ જે છે એને સૌથી પહેલા તોડવા પડે બે શૃંખલાઓ એકબીજા સામે નાઇટ્રોજન બંધ જે છે એના હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે સામસામેના પૂરક નાઇટ્રોજન બે એ સાથે ટી હોય જી સાથે સી હોય આપણે પડી ગયા એમાં વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ જે છે એને સૌથી પહેલા તોડવા પડે એ જે ભાગ પહેલા ખુલ્લો બને છે પહેલી પ્રક્રિયા શું થશે જે ભાગમાંથી ડીએનએ નું સ્વયંજનન કરવાનું છે ઈ ભાગ જે છે ત્યાંથી જેની શૃંખલા વળેલી છે એને સીધી કરવી સામસામે બે શૃંખલા સીધી થાય સીધી થઈ ગયા પછી વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને તોડવામાં હાઇડ્રોજન બંધ તૂટી જાય એટલે સ્વાભાવિક છે કે હાઇડ્રોજન બંધ તૂટી જવાને લીધે સામસામે બે શૃંખલાઓ જે છે એ અલગ અલગ છૂટી પડી ગયા છે હવે આ બે શૃંખલાઓ જે આવતી હશે એમાં સ્વાભાવિક છે કે એક શૃંખલા કઈ દિશામાં છે તો એક શૃંખલાની દિશા છે 5 થી 3 તો સ્વાભાવિક છે કે સામેની બાજુની શૃંખલા જે આવતી હશે એ શૃંખલા થશે 3-5 આ જે ભાગ નિર્માણ થયો છે એ નિર્માણ થયેલા ભાગમાં તમે જોશો તો બંને બાજુના ભાગે એક ચોક્કસ વાય આકારની રચના જે છે નિર્માણ થાય આવી રીતનો ભાગ બરાબર આ જે ભાગ જે છે નિર્માણ થયો છે આપણે સમજવા માટે જે દર્શાવું છું કે એક ચોક્કસ પેટર્ન નિર્માણ થાય જ્યારે સામસામેની શૃંખલાઓ છૂટી પડે ત્યારે એક ચોક્કસ આવી પેટર્ન જે છે જુદી પડે એક ચીપિયા જેવો ભાગ બંને બાજુના છેડા ખુલ્લા પાછળના ભાગ જે છે જોડાયેલા છે આવા જે ચીપિયા જેવા ભાગનું નિર્માણ થવું બરાબર આ ચીપિયા જેવા ભાગને નામ આપ્યું સ્વયં જનન ચીપિયો સ્વયંજનન કરવા માટેનો એક ફોર્ક જેવો ભાગ એક કાંટા જે છે એના જેવો ભાગ જેમાં બંને બાજુનો ભાગ ખુલ્લો છે અને પાછળનો ભાગ જોડાયેલો છે એ રીતે એટલે એક વાય આકારની રચનાનું નિર્માણ થાય અને વાય આકારની રચનાના નિર્માણના આધારે આપણે સ્વયંજનન કઈ દિશામાં કેવી રીતે થશે એ આગળ જતા સમજી શકીએ એટલે ટૂંકમાં ફરીથી પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે જે ડીએનએ વિતાયેલું છે કુંતલ સ્વરૂપે એને ફરીથી જે ભાગમાં કરવાનું છે ત્યાં ખોલવામાં આવે ખોલવામાં આવશે એટલે સ્વાભાવિક છે કે બે શૃંખલાઓમાં જે ભાગ જુદી પડશે એને પછીના ભાગમાં વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડવા પડશે હાઇડ્રોજન બંધ તોડવા માટે પણ ચોક્કસ ઉત્સેજક છે આ જે શૃંખલા ખોલવા માટે પણ ચોક્કસ ઉત્સેજક છે જે હાઇડ્રોજન બંધ તોડ્યા પછી બે શૃંખલાઓ છૂટી પડે છે એ છૂટી પડેલી શૃંખલા ચોક્કસ વાય આકારની રચનાનું નિર્માણ કરે એ રચનાનું નામ છે સ્વયંજનન ચીપિયો એટલે આ ભાગ થશે વાય આકારની રચના એટલે આખી જે ડીએનએ સ્વયંજનનની પ્રોસેસ જે છે આપણે સ્વયંજનન ચીપિયાના આધારે સમજી શકીએ એટલે આગળ જઈએ આમાંથી કે સ્વયંજનન ચીપિયામાં કઈ રીતે એકમાંથી સામસામે બે શૃંખલાઓ જે છે નવી નિર્માણ થાય છે એના પછી જોઈએ સ્વયંજનન ચીપિયો આગળ જેમ દર્શાવ્યું પ્રમાણે આ જે ભાગ જે છે દોરેલો છે સ્વયંજનન ચીપિયો જેમાં આગળ આવી પ્રમાણે એક થશે 5મો છેડો તો સામેની બાજુ ત્રીજો છેડો 5મો છેડો આ બાજુના ભાગમાં સામસામે બે શૃંખલાઓ હાઇડ્રોજન બંધથી જોડાયેલી છે પણ વચ્ચેના ભાગમાં હાઇડ્રોજન બંધ તૂટી ગયા છે જેના લીધે બે અલગ અલગ સામસામેની પૂરક શૃંખલાઓ જે બીજાથી વિરુદ્ધ શૃંખલાઓ એ છૂટી પડે છે આ છૂટી પડેલી શૃંખલા જે છે એના આધારે આપણે એને નામ આપ્યું છે સ્વયંજનન ચીપિયો હવે આ સ્વયંજનન ચીપિયા વાળા ભાગમાં સામેનું નવું ડીએનએ બનવાની શરૂઆત થાય છે કોણ શરૂઆત કરે છે અને કઈ રીતે કઈ દિશામાં શરૂઆત થાય છે ખાસ યાદ રાખજો જો સૌથી પહેલી બાબત તો કે આ જે શૃંખલા છૂટી પડેલી છે છૂટી પડેલી શૃંખલાઓમાં શું હશે છૂટી પડેલી શૃંખલાઓ જે છે એમાં ચોક્કસ પ્રકારના ન્યુક્લિઓટાઇડ આવેલા હશે આ ડીએનએ છે એટલે એને કહેવાય ડીઓક્સીરિબોન્યુક્લિઓટાઇડ દાખલા તરીકે ઉદાહરણ માટે સમજવા માટે ખાલી દર્શાવું છું એ જી C
ખાલી ઉદાહરણ માટે લીધું છે. હવે જો આ જે શૃંખલા આવેલી છે સામેની બાજુ એક્ઝેક્ટ એની વિરુદ્ધ શૃંખલા ઉતી હશે, મતલબ આ ટી હશે એ સામેની બાજુ હશે એ, એ હોય તો સામેની બાજુ હોય ટી, જી હશે તો સી, ટી હોય તો એ, સી હોય તો જી, ફરીથી જી હોય તો સી, એ હોય તો ટી. આ બે શૃંખલા એકબીજા સાથે જોડાયેલી જ હતી પણ હવે આપણે એને અલગ પાડી છે. અલગ પાડવાથી બરાબર એક જીપીયા જેવા ભાગનું નિર્માણ. હવે આપણે આ જે જીપીયામાં સામેની બે બાજુની બીજી શૃંખલા નવી ઉમેરવાની છે. આગળ આપણે કીધું કે ડીએનએ માટે એક શૃંખલા તો વારસા મળશે, પણ સામેની જે નવી શૃંખલા જે છે બે બાજુ બનવાની છે, એ બંને શૃંખલા નવી નિર્માણ થવાની છે. નવી શૃંખલા બનાવવા માટે શું ઉમેરવું પડે? તો સ્વાભાવિક છે, એ મતલબ શું દર્શાવે છે કે એ એક ન્યુક્લિયોટાઇડ છે જેમાં એડેનિન પ્રકારનો જે છે એ નાઇટ્રોજન બેઝ આવેલો હોય, એટલે એનું આખું નામ કહેવાય ઉમેરવાની પ્રક્રિયા એવા એક ન્યુક્લિયોટાઇડ આપણે ઉમેરતા જશું એટલે સામે નવી શૃંખલા જે છે એનું નિર્માણ થતું જશે. પણ એ કઈ દિશામાં અને કઈ રીતે શૃંખલાની શરૂઆત થઈ, જુઓ સૌથી પહેલા જે બે શૃંખલાઓ આપણને સામેની શૃંખલા બનાવવાની માહિતી આપે છે, આવી સામેની શૃંખલા બનાવવાની માહિતી આપતી શૃંખલાઓને કહેવાય ટેમ્પલેટ શૃંખલા. ડીએનએ માં જે શૃંખલા સામેની શૃંખલા બનાવવાની માહિતી આપે છે, આવી માહિતી આપતી શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખી શકાય. આ બંને ટેમ્પલેટ શૃંખલાઓ તરીકે લઈ શકાય કારણ કે આ માહિતીના આધારે સામેનો ક્રમ કેવો છે એ આપણે આના પરથી જાણી શકીએ. હવે સામેની શૃંખલા કઈ દિશામાં ને કેવી રીતે બનશે? તો બહુ ટૂંકમાં પહેલા કે જ્યાં 5 થી 3 નો છેડો છે, ખાસ યાદ રાખજો 5 થી 3 નો છેડો મતલબ કે જ્યાં ખુલ્લો છેડો ત્રીજો આવેલો છે ત્યાં સામેની બાજુ નવી શૃંખલા બનશે. એ 5મો છેડો ધરાવતી હશે, 5મા છેડાથી એ અંદર તરફ નવી શૃંખલા નિર્માણ કરશે. મતલબ કે દિશા કઈ થશે? 5 થી 3 તરફ. એટલે ખાસ યાદ રાખજો A ની સામે ન્યુક્લિયોટાઇડ જે છે T ધરાવતો ઉમેરો, G ની સામે C જે છે ઉમેરો. હવે એક એક ન્યુક્લિયોટાઇડ ઉમેરતા જાય પણ એની દિશા જે છે એ કઈ છે? તો કે 5મા છેડાથી 3જા છેડા તરફ એક ધારી સતત અંદર ઉમેરાતી જાય. આવી જે સતત બનતી શૃંખલા હોય એને કહેવાય સતત શૃંખલા. કન્ટિન્યુઅસ શૃંખલાનું નિર્માણ કઈ દિશામાં થાય છે? તો યાદ રાખજો હંમેશા ડીએનએ ની નવી શૃંખલા 5મા છેડાથી 3જા છેડા તરફ જ બને. યાદ રાખજો કોઈ પણ ડીએનએ ની નવી સામેની શૃંખલા હોય એની બનવાની દિશા 5-3 તરફ જ હોય. એટલે કે જો ત્રીજો છે તો સામે દિશા આવશે 5મો છેડો, 5માંથી શરૂ થશે અને બનશે કઈ તરફ? તો 3જા તરફ. પણ આ જે શૃંખલા કન્ટિન્યુઅસ એક સામે એક સાથે નિર્માણ થાય છે એ સતત નિર્માણ પામતી શૃંખલાને કહેવાય સતત શૃંખલા. સામેની બાજુ શું થાય છે? જો અહીંયા 5મો છેડો છે એટલે સ્વાભાવિક છે અહીંયા ત્રીજો છેડો હશે, ત્રીજા છેડાની સામે છેડો આવશે 5મો. સ્વાભાવિક છે કે આમાં સામે શૃંખલા આ રીતે બનતી હશે 5-2-3. કારણ કે આપણે આગળ આવી ગયું કે જ્યાં ત્રીજો છેડો હોય ત્યાં સામેની બાજુ 5મો હોવો જોઈએ, 5મો હોય ત્યાં ત્રીજો હોય. પણ હવે અહીંયા જો ખાસ ધ્યાન રાખવાનું છે જે શૃંખલા સતત નિર્માણ થઈ છે 5-3 છેડામાં અંદર તરફ સતત શૃંખલા, સામેની બાજુ સતત શૃંખલા કન્ટિન્યુઅસ બનતી નથી, એની જગ્યાએ શું થશે? કે આવા નાના નાના ટુકડા જે છે એનું નિર્માણ થાય છે. પાંચ થી ત્રણ ની દિશા એ જ હશે પણ 5-3 ફરીથી 5-3 ફરીથી 5-3 5-3 આવા નાના ટુકડાનું નિર્માણ થાય અને આ ટુકડા સ્વરૂપે જ્યારે નવી શૃંખલા નિર્માણ થાય તો આવી શૃંખલાને કહેવાય અસતત શૃંખલા. એટલે સૌથી પહેલી બાબત કઈ દિશામાં શૃંખલા જે છે એ કન્ટિન્યુઅસ નિર્માણ થાય છે, 5મા છેડાથી 3જા છેડા તરફ જે અંદર જતી શૃંખલા છે એ કન્ટિન્યુઅસ નિર્માણ થાય છે જ્યારે સામેની બાજુ દિશા એ જ છે 5 થી 3 તરફ, પણ આ શૃંખલા અમુક અમુક
ટુકડા સ્વરૂપે નિર્માણ થાય છે ડીએનએ ટુકડા સ્વરૂપે નિર્માણ થવાની પ્રક્રિયા જે છે બરાબર એ કઈ શૃંખલામાં થાય છે શૃંખલાને નામ આપો અસ્વતંત્ર શૃંખલા એટલે ડીએનએ માં નવો ડીએનએ એક અંદર તરફ બનતો હોય બીજો જે છે બહાર તરફ બનતો હોય પેલી દિશા જુદી છે અને બંને જે છે એમાં એનો પદ્ધતિ જુદી છે સતત રીતે નિર્માણ થાય છે બીજું જે છે એ અસતત રીતે નિર્માણ થાય છે જો હવે આગળ જેમ આપણે વાત કરી પ્રમાણે કે ડીએનએ જે છે એમાં બે શૃંખલાઓ હોય એમાંથી બે શૃંખલામાંથી એક શૃંખલા જે છે સતત નિર્માણ પામે સતત નિર્માણ પામતી શૃંખલા અને અસતત નિર્માણ પામતી શૃંખલા બંનેના ઇંગ્લિશ નામ સાથે યાદ રાખવાના છે એકને કહેવાય લીડિંગ સ્ટ્રેન્ડ લીડિંગ મતલબ કે જે કન્ટિન્યુઅસ જે છે એ પોતાની શૃંખલા બનાવવાનું ચાલુ રાખે છે અને આ કન્ટિન્યુઅસ શૃંખલા બનાવવાનું ચાલુ કઈ દિશામાં રહે તો 5 2 3 જે છે અંદર તરફ જતી શૃંખલા જે છે સતત ને સતત ખુલતી જશે ત્યારે એની સામેની શૃંખલા 5 2 3 દિશામાં જે છે જે થાય છે એ અસતત છે મતલબ નાના નાના ટુકડા જે છે એનું નિર્માણ કરે છે આ ટુકડા જે નિર્માણ થાય છે એ ટુકડાઓનું નામ છે ઓકાઝાકી ટુકડા વૈજ્ઞાનિકના નામ પરથી નામ પાડેલું છે કે જે વૈજ્ઞાનિકે આ ટુકડા જે છે એની શોધ કરેલી છે એના પરથી આ જે બીજી બાજુના ભાગ જે છે એનું નામ આપ્યું છે ઓકાઝાકી ટુકડા એટલે જે ઓકાઝાકી ટુકડાનું નિર્માણ થાય છે એ અસતત બરાબર લીડિંગ સ્ટ્રેન્ડ જે છે એક જે છે લેગિંગ સ્ટ્રેન્ડ છે બંને બાજુની શૃંખલા આવે આ બધી પ્રક્રિયા કરવા માટે જેમ મેં ટૂંકમાં પહેલેથી કીધું પહેલા ડીએનએ ને ખોલવો પડશે પછી વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડવા પડશે પછી સામસામી બે શૃંખલા બનશે એક સતત બનશે એક અસતત બનશે આ બધું જે છે એના માટે કયા કયા ઉત્સેચકો જરૂરી છે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક બરાબર એટલે ઓલરેડી બધા ઉત્સેચકો અને એના કાર્ય લખી દીધા છે કે ડીએનએ ના સ્વયંજનનમાં આદિ કોષ કેન્દ્રીય સજીવોના લઈએ અને સુકોષ કેન્દ્રીય સજીવોમાં લઈએ તો કયા કયા ઉત્સેચકોનો કયો કયો ફાળો છે બરાબર ટેક્સ્ટબુકમાં તમારે આપેલું નથી પણ આ બધાના કાર્ય જે છે પૂછાય છે એટલે ખાસ એક એક કાર્ય જે છે બધા આપણે જોતા જઈએ આમાં સમજતા જઈએ કે બધાનો ફાળો શું છે અને કઈ રીતે આ રીતે આખા નવા એકમાંથી કઈ ડીએનએનું નિર્માણ થાય બરાબર તો સૌથી પહેલું જો જરૂરી ઉત્સેચકો જે છે સૌથી પહેલું આદિ કોષ કેન્દ્રીય બરાબર એટલે કે બેક્ટેરિયા જેવા જે સજીવો જે છે એમાં સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ જે છે કોઈ ઉત્સેચક હોય તો એ છે ડીએનએ પોલિમરેઝ ડીએનએ પોલિમરેઝ એટલે નામ પરથી ખ્યાલ આવી જાય તમને કે જે ડીએનએ ની લાંબી શૃંખલાનું નિર્માણ કરે છે એટલે મતલબ શું છે જો કે જે જે શૃંખલા છે એ જી ટી સી બધાની સામે સામે એક એક ટુકડા ઉમેરતા જશે અને આવી રીતના લાંબી શૃંખલાનું નિર્માણ કરે આવી શૃંખલાઓનું નિર્માણ કરવા માટેનો ઉત્સેચક બરાબર એ ઉત્સેચક થશે ડીએનએ પોલિમરેઝ હવે જે આદિ કોષ કેન્દ્રીય સજીવો છે એમાં ડીએનએ પોલિમરેઝના ત્રણ પેટા યુનિટ છે સબ યુનિટ જે છે એના આવેલા છે ડીએનએ પોલિમરેઝ 1 2 અને 3 ત્રણ પ્રકારના ડીએનએ પોલિમરેઝ છે જો એના પ્રકાર ન પૂછાય તો તમને યાદ રહેજો કે એમાં સૌથી અગત્યનો ઉત્સેચક કયો તો જે મેઇન પ્રક્રિયા કરનાર છે એ ઉત્સેચકનું નામ છે ડીએનએ પોલિમરેઝ 3 બરાબર તો બાકીના બંનેનું કામ શું એક જોઈએ પહેલું ડીએનએ પોલિમરેઝ 1 જો આરએનએ પ્રાઇમરને દૂર કરી અને ડીએનએ ના ટુકડાને જોડે છે એટલે સૌથી પહેલા તો આ શબ્દ આવ્યો આરએનએ પ્રાઇમર આ પ્રાઇમર શું છે જો તો કોઈ પણ શૃંખલા જે છે એની શરૂઆત થાય જેમ કે આ ડીએનએ જે છે એમાં શૃંખલાની શરૂઆત થવી પડશે તો આ સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થાય કે ત્રીજા છેડાની સામે જે પાંચમો છેડો હોય ત્યાં સૌથી પહેલા એક બેઝ જે છે જોડવો પડશે આ બેઝ ડીએનએ આધારિત છે પણ આ બેઝમાં આરએનએ ના ન્યુક્લિઓટાઇડ આવેલા હોય અને આરએનએ ના ન્યુક્લિઓટાઇડ હોવાથી આ નામ દાજે ભાગ જણાય આરએનએ પ્રાઇમર આરએનએ પ્રાઇમર નું કામ શું છે તો કે એક સપાટી પૂરી પાડવાનું કે જેના બેઝ ઉપર ડીએનએ ની નવી શૃંખલા જોડાશે યાદ રાખજો કોઈ પણ નવા ડીએનએ ની શૃંખલાની શરૂઆત થાય એમાં સૌથી પહેલો જોડાતો ઘટક આરએનએ પ્રાઇમર હોય છે આરએનએ પ્રાઇમર નું નામ આરએનએ શું કામ આપ્યું છે કારણ કે આમાં સામે જે ન્યુક્લિઓટાઇડ નાના 8 થી 10 જે છે જેટલા ન્યુક્લિઓટાઇડ ની શૃંખલા આવેલી હોય પણ ઈ ન્યુક્લિઓટાઇડ આરએનએ ના બંધારણમાં હોય એવી શૃંખલા ધરાવતો એનો મતલબ શું થશે કે એમાં ડીઓક્સીરિબોઝ શર્કરા નહીં હોય એના બંધારણમાં રિબોઝ શર્કરા ધરાવતા ન્યુક્લિઓટાઇડ હશે આવી એક નાની શૃંખલા પહેલા સૌથી પહેલા જોડાય એનું નામ છે આરએનએ પ્રાઇમર અને આ આરએનએ પ્રાઇમર જે છે બનાવવા માટે જરૂર પડશે પ્રાઇમ બેઝ નામનો ઉત્સેચક બરાબર હવે આનો શું આવ્યું જો આરએનએ પ્રાઇમરને દૂર કરી અને ડીએનએ ના ટુકડાને જોડે છે તો જે સતત શૃંખલા છે એમાં આરએનએ પ્રાઇમર એક જ હોય પણ સામેની બાજુ તમે જોશો તો ખ્યાલ આવશે જો આમાં તો ટુકડા બને છે એક આરએનએ પ્રાઇમર અહીંયા જોડાશે બીજો આરએનએ પ્રાઇમર અહીંયા જોડાશે ત્રીજો આરએનએ પ્રાઇમર જેટલા જેટલા નવા નવા ટુકડા બને એ બધા ટુકડાની શરૂઆતમાં આરએનએ પ્રાઇમર હોય પણ આપણે આરએનએ પ્રાઇમર નું કોઈ કામ નથી પછી આપણે માત્ર ડીએનએ જોઈએ છે તો છેલ્લે પછી જ્યારે આ ટુકડાઓને જોડવાના હોય બરાબર ત્યારે
ડીએનએ ની સામે આરએનએ નો ઘટક ન હોઈ શકે, તો ઈ આરએનએ પ્રાઇમર ને ત્યાંથી કાઢી નાખવું પડે અને એની જગ્યાએ ડીએનએ ના ટુકડા ઉમેરી દેવાના. એટલે ઉદાહરણ તરીકે જો એટલે તરીકે એ ની સામે જોડાતો ઘટક જે છે એ ટી હોય, પણ આરએનએ પ્રાઇમર ત્યાં છે તો આરએનએ પ્રાઇમર માં ટી ન હોય તો યુ હોય, એનો મતલબ ત્યાં યુરેસિલ ધરાવતો ઘટક આવેલો હશે. પણ જ્યારે નવું ડીએનએ બની જાય બરાબર ત્યારે છેલ્લે પ્રૂફ રીડિંગ વખતે યુરેસિલ ને કાઢીને એની જગ્યાએ થાઇમિન ઉમેરવાની પ્રક્રિયા કોણ કરે? ડીએનએ પોલિમરેઝ વન. એટલે જેટલા જેટલા આરએનએ પ્રાઇમર છે ને કાઢવા, એની જગ્યા પાછળ ડીએનએ ઉમેરવા, જેથી કરીને આખી ડીએનએ ની સળંગ શૃંખલા બને. બીજું ડીએનએ પોલિમરેઝ ટુ, એટલે જો મેં ટૂંકમાં ફરીથી એનો જ કાર્ય પૂછે, ડીએનએ રિપેર. ડીએનએ રિપેર ના બે મતલબ થશે. એક તો કે જે શૃંખલા નવી બને છે, નવી શૃંખલામાં કદાચ છેલ્લે જ્યારે આખી ડીએનએ રેપ્લિકેશન ની પ્રક્રિયા પૂરી થાય ત્યારે એનું પ્રૂફ રીડિંગ થાય, મતલબ કે એમાં કોઈ ભૂલ નથી રહી ગઈ, ચેક કરવામાં આવે એટલી ચોકસાઈ ત્યાં થતી પ્રક્રિયા છે. કોઈ પણ કારણસર કદાચ થાઇમિન ની જગ્યાએ યુરેસિલ અથવા તો યુરેસિલ ની જગ્યાએ થાઇમિન જોડાઈ ગયું હોય, કારણ કે બંનેના બંધન બહુ મળતા હોય છે, તો એને ફરીથી ચેક કરી અને એની જગ્યાએ જે યોગ્ય ઘટક છે એને ઉમેરવાનું કામ. બિનજરૂરી ઘટક જોડાયેલો છે જે ભૂલ થયેલી છે એને કાઢી નાખવી અને એની જગ્યાએ યોગ્ય ઘટક ઉમેરવાની પ્રક્રિયા, એને કહેવાય ડીએનએ રિપેરિંગ. આ ડીએનએ રિપેરિંગ નું કાર્ય કરશે ડીએનએ પોલિમરેઝ ટુ. અને ત્રીજો ઘટક છે આગળ કીધી પ્રમાણે ડીએનએ પોલિમરેઝ થ્રી, નવી શૃંખલાનું નિર્માણ કરતો મુખ્ય ઉત્સેચક. એટલે તમારે ટૂંકમાં એમને પૂછાય ખાલી કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએ ની નવી શૃંખલા કોણ બનાવે, તો આખી જે શૃંખલાઓ નિર્માણ કરવાની પ્રક્રિયા એ મેઇન કયો ઉત્સેચક કરે છે? ડીએનએ પોલિમરેઝ. પણ એનો કયો ભાગ? ડીએનએ પોલિમરેઝ થ્રી. થ્રી ઉત્સેચક જે છે મેઇન મુખ્ય ઘટક છે જે નવી શૃંખલા નિર્માણ થાય. એટલે ફરીથી ટૂંકમાં આખી શૃંખલા બનાવનાર છે ડીએનએ પોલિમરેઝ થ્રી. ટુ નું કામ શું છે? તો કે જરૂરી કોઈ ઘટક ભૂલથી દાખલ થઈ ગયો હોય તો એને કાઢી નાખવો, એની જગ્યાએ નવો ઉમેરવો, એને કહેવાય ડીએનએ રિપેરિંગ. અને ડીએનએ પોલિમરેઝ વન, જે આ બધા પ્રાઇમર હોય પ્રાઇમરને કાઢી એની જગ્યાએ ડીએનએ ના ટુકડાને ઉમેરશે. એના પછી ઉત્સેચક ડીએનએ હેલિકેસ. જો ધ્યાન રાખો, હાઇડ્રોજન બંધને તોડીને અનવાઇન્ડિંગ ઓફ ડીએનએ ડબલ હેલિક્સ. અનવાઇન્ડિંગ કરવું એટલે શું? તો સૌથી પહેલા મેં આગળ જણાવ્યું કે ડીએનએ હોય કુંતલ વળેલું છે, કુંતલ વળેલું હોય તેમાં શૃંખલા છૂટી જ ન પડે, આપણે ચીપીઓ બનાવવાનો છે. ચીપીઓ બનાવતી વખતે એના વળને ફરીથી જે છે ખોલવા પડે, એ વળ ખોલવાની પ્રક્રિયા અને ખોલ્યા પછી આ વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડવાની પ્રક્રિયા, જેથી કરીને ચીપિયા જેવો ભાગ નિર્માણ થાય. આ ઉત્સેચક કોણ છે? તો ડીએનએ હેલિકેઝ. યાદ રાખજો, ડીએનએ હેલિકેઝ નું કાર્ય હાઇડ્રોજન બંધને તોડીને સ્વયંજનન ચીપિયાનું નિર્માણ કરતો ઉત્સેચક. કઈ રીતે? તો કે અનવાઇન્ડિંગ કરીને, જે વાઇન્ડિંગ કરેલો છે ડીએનએ એને ખોલવાની પ્રક્રિયા. એના પછી ડીએનએ ગાયરેઝ અથવા ટોપોઆઇસોમરેઝ, બંને નામ છે. ડીએનએ ગાયરેઝ જે છે ખાસ કરીને આદિકોષ કેન્દ્રીમાં વધારે શબ્દ વપરાય છે, સુકોષ કેન્દ્રીમાં એની જગ્યાએ શબ્દ છે ટોપોઆઇસોમરેઝ. કાર્ય શું છે? જો ડીએનએ અનવાઇન્ડિંગ થી ઉદ્ભવતા તણાવને ઘટાડે છે. ડીએનએ જે છે વળેલો છે, એને આપણે ખોલીએ છીએ, ખોલતી વખતે પાછો નેગેટિવલી જે છે વળી ના જાય, જેમ આપણે વળેલો છે ને ખોલતો જવાનો છે, પણ એટલો બધો નથી ખોલવાનો કે નેગેટિવલી પાછો વળી જાય. આપણે માત્ર એની શૃંખલા છૂટી પાડવાની છે અને ફરીથી બીજી બાજુ ઊંધી ડાયરેક્શનમાં વળ ના ચડી જાય, એનાથી જે ઉદ્ભવતું દબાણ હોય, જે તણાવ હોય, ટેન્શનને ઘટાડવાનું કાર્ય એ કરશે ડીએનએ ગાયરેઝ અથવા ટોપોઆઇસોમરેઝ. આ ટોપોઆઇસોમરેઝ જે છે એની મદદથી અસ્યાદરજો ડીએનએ નું અનવાઇન્ડિંગ જે કરતા હોય ત્યારે ઉદ્ભવતું તણાવ જે ટેન્શન હોય એને ઘટાડવાની પ્રક્રિયા, એટલે કાચે વળ જે છે પાછા રિવર્સ પાછા ના ચડી જાય એને ઘટાડવાનું કામ કરશે ડીએનએ ગાયરેઝ અથવા ટોપોઆઇસોમરેઝ. પછીનો ભાગ ડીએનએ લિગેઝ. તો ડીએનએ લિગેઝ શું છે? જો ઓકાઝાકી ટુકડાઓને જોડવાનું કામ કરે. તો સૌથી પહેલી બાબત, તો ઓકાઝાકી ટુકડા કઈ તરફ હોય? ઓકાઝાકી ટુકડાઓ માત્ર અસતત શૃંખલામાં જ હોય. અસતત શૃંખલામાં એનો મતલબ પાંચ થી ત્રણ દિશામાં જે નાના નાના ટુકડા નિર્માણ થાય છે એ ટુકડાનું કામ નથી, આપણે તો એક સળંગ શૃંખલા જોશે. એ સળંગ શૃંખલા જે છે બનાવવા માટે વચ્ચેના જે ભાગ ગેપ છે, ગેપવાળા ભાગમાં ફોસ્ફોડાયસ્ટર બંધથી સામસામેના ન્યુક્લિઓટાઇડને ઉમેરવાની પ્રક્રિયા, સામસામેના ન્યુક્લિઓટાઇડને જોડવાની પ્રક્રિયા એ કોણ કરશે? તો ડીએનએ લિગેઝ. લિગેઝ અથવા લાઇગેઝ બરાબર બંને સેમ નામ જ છે, જે ડીએનએના ઓકાઝાકી ટુકડાને જોડવાનું કામ કરે છે. પછીનું અગત્યનું
एसएसबीपी मतलब सिंगल स्टैंडर्ड बाइंडिंग प्रोटीन, एक खास प्रकार ना એવા પ્રોટીન બરાબર જે આ પ્રોટીન અહીંયા જોડાયેલા હોય. આ જે દરેક બે શૃંખલાઓ છૂટી પડે છે આ બંને છૂટી પડેલી શૃંખલાઓમાં બહારની બાજુ જોડાયેલા પ્રોટીન અહીંયા જોડાયેલા હશે. एसएसबी सिंगल स्टैंडर्ड बाइंडिंग प्रोटीन. આ સિંગલ સ્ટેન્ડર્ડ બાઇન્ડિંગ પ્રોટીન શું કરે જો મુક્ત થયેલી ડીએનએ શૃંખલાને ફરીથી જોડતા અટકાવે છે. એનો મતલબ બે શૃંખલા જે છે એને આપણે જુદી પાડી દીધી. હવે બે શૃંખલા જ્યારે જુદી પડે ડીએનએ ની બે શૃંખલા જોડાયેલી શું કામ હોય તો કે એનું સ્થાયિત્વ માટે. બે શૃંખલાઓને જુદી પાડીએ તો એ સ્થાયિત્વ એનું ગુમાવી ના દે અને સ્થાયી રાખવાનું કામ, સ્થાયી રાખવાનું કામ કરશે એક ખાસ પ્રકારનો પ્રોટીન. પ્રોટીનનું નામ છે સિંગલ સ્ટેન્ડર્ડ બાઇન્ડિંગ પ્રોટીન, જે મુક્ત થયેલી શૃંખલાઓની બહારની બાજુ બે બાજુ જોડાયેલા હોય, જે ફરીથી ડીએનએ શૃંખલાને જોડતા અટકાવે અને એને સ્થાયી રાખે. એટલે સ્થાયિત્વ આપવાનું કામ કોનું છે તો સિંગલ સ્ટેન્ડર્ડ બાઇન્ડિંગ પ્રોટીન જે બંને બાજુ જોડાયેલા હોય. ડીએનએ લિગેન્ડનું કામ શું થશે તો આગળ જે કીધું પ્રમાણે આમાં દર્શાવ્યું છું કે જે બે ટુકડાઓને જોડવાનું કામ ડીએનએ લિગેઝ ઓકાઝાકી ટુકડાઓને જોડે છે. પછી આગળ આવી ગયું ડીએનએ ગાયરેઝ. તો ડીએનએ ગાયરેઝ જે છે ને આપણે આમાં દર્શાવો તો અહીંયા દર્શાવી શકીએ. આ થશે ડીએનએ ગાયરેઝ કે જેના દ્વારા જે અનવાઇન્ડિંગ થી જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે એને ઘટાડવાનું કામ. એની પહેલા આવી ગયો ડીએનએ હેલિકેસ. ડીએનએ હેલિકેસ નો મતલબ કે આ વચ્ચેના હાઇડ્રોજન બંધ જે છે એને તોડવાનું કામ. અને મેઇન ઉત્સેચક આવી રીતે આવેલો આ થશે ડીએનએ હેલિકેસ, જે શૃંખલાઓને ખોલતો જશે આગળ આગળ અને વચ્ચેના હાઇડ્રોજન બંધ તોડતા જશે. એટલે આટલા ભાગમાં ડીએનએ નવા બની જાય પછી એને આગળ લઈ જવા માટે આગળ આ હેલિકેસ જતો જશે, પાછળ પાછળ હાઇડ્રોજન બંધ તૂટતા જશે, આવો ચીપીઓ જે છે ફરીથી આ રીતે આમ ખુલતો જશે. એટલે ચીપીયાને આગળ વધારતા જાય અને એમાં નવા નવા ડીએનએ નું સંશ્લેષણ કરતો જાય. ઈ થશે ડીએનએ હેલિકેસ. એના પછી ડીએનએ પોલિમરેઝ પણ સુકોષ કેન્દ્રીમાં, જે કાર્ય પોલિમરેઝ નું આદિ કોષ કેન્દ્રીમાં છે એ જ સેમામાં છે. પણ સુકોષ કેન્દ્રી સજીવોમાં જટિલતા વધુ હોવાને લીધે એના પેટા જે સબ યુનિટ જે છે એની સંખ્યા વધારે છે અને બધાના કાર્ય ચોક્કસ છે. બરાબર, એટલે સૌથી પહેલા ડીએનએ પોલિમરેઝ જે સુકોષ કેન્દ્રીમાં આવેલા છે એના કેટલા પેટા યુનિટ છે, આલ્ફા બીટા ગામા ડેલ્ટા અને એપ્સાયલન. આ જે ટોટલ જે પાંચ પ્રકારના પોલિમરેઝ ઉત્સેચકો આવેલા છે બધાના ચોક્કસ કાર્ય છે. બરાબર, એટલે ખાસ નીટ માટે યાદ રાખજો પાંચે પાંચ જે છે એના કાર્ય શું છે. સૌથી પહેલું ડીએનએ પોલિમરેઝ આલ્ફા, આલ્ફાનું કાર્ય છે ડીએનએ સ્વયંજનની શરૂઆત કરવો. હવે શરૂઆત ક્યાંથી થાય, આગળ આવી ગયું પ્રાઇમર, મતલબ કે પ્રાઇમરને જોડવાનું કામ જે છે એ કોણ કરશે તો ડીએનએ પોલિમરેઝ આલ્ફા. બીજો પ્રકાર ડીએનએ પોલિમરેઝ બીટા, બીટાનું કાર્ય ડીએનએ રિપેર, ડીએનએ રિપેરિંગનું કાર્ય. આગળ કીધું શું કીધું તમે કે જો ભૂલથી કોઈ ટુકડો જોડાઈ ગયો હોય તેને ત્યાંથી કાઢી નાખવો અથવા પ્રાઇમરને બધાને દૂર કરી પાછળની જગ્યાએ ડીએનએ જોડવાનું. જે કાર્ય આદિ કોષ કેન્દ્રીમાં ડીએનએ પોલિમરેઝ 2 નું કાર્ય હતું, બરાબર 1 એન્ડ 2 બંને આમ તો રિપેર કરી શકે, એ બંને જે છે એનું કાર્ય એની જગ્યાએ કોષ કેન્દ્રીમાં કોણ કરે છે તો પોલિમરેઝ બીટા. ત્રીજો પોલિમરેઝ ગામા, ખાસ યાદ રાખજો પૂછે કેવું છે, એકવાર ડીએનએ પોલિમરેઝ ગામા કણક સૂત્રીય ડીએનએ નું સ્વયંજનન કરે છે. આગળ આવી કે સુકોષ કેન્દ્રી સજીવોમાં માત્ર ડીએનએ કોષ કેન્દ્રમાં જ હોય એવું નથી, કોષ કેન્દ્રની બહાર આવેલી અંગિકાઓમાં પણ ડીએનએ છે. અને અંગિકાઓમાંથી કઈ અંગિકા છે, કણાભસૂત્ર, મતલબ કે સુકોષ કેન્દ્રીના કણાભસૂત્રમાં ડીએનએ છે અને એ ડીએનએ પણ પોતાની જાતે સ્વયંજનન કરી શકે. એટલે કણાભસૂત્ર એ સ્વયં બેવડાતી અંગિકા છે. તો કણાભસૂત્રના ડીએનએ ને સ્વયંજનન કરાવવાનું કામ કોનું છે, ડીએનએ પોલિમરેઝ ગામા. આ ગામા જે છે નામના પોલિમરેઝ ઉત્સેચક દ્વારા કણાભસૂત્રના ડીએનએ ના સ્વયંજનની આખી પ્રક્રિયા થાય, એટલે બહુ અગત્યનો ઉત્સેચક છે. એના પછી ડીએનએ પોલિમરેઝ ડેલ્ટા, ડીએનએ પોલિમરેઝ ડેલ્ટા જે છે એનું કાર્ય છે અસતત શૃંખલાઓનું નિર્માણ. જો બે શૃંખલા છે આમાં વિભાગ પડ્યા છે, એક શૃંખલા બને છે સતત શૃંખલા, બીજી છે અસતત શૃંખલા. સતત શૃંખલા વાળા ભાગ જે છે નિર્માણ કરવાનો ઉત્સેચક અલગ છે પેટા યુનિટ, અને અસતતનો આમાં કયા આવે છે પેલા અસતત, અસતતનો ઇનડાયરેક્ટલી અર્થ થશે ઓકાઝાકી ટુકડા. આ જે ટુકડા નિર્માણ કરવાનું કાર્ય કોનું છે,
આના દ્વારા સતત શૃંખલાનું નિર્માણ થાય, એટલે કે આ સતત નવી નવી શૃંખલા જે છે એ ઉમેરાતી જશે. એક બાજુ નવી શૃંખલા ઉમેરાતી જાય, બીજી બાજુ જે છે ટુકડાનું નિર્માણ થાય છે. બરાબર, બંને માટેના અલગ અલગ ઉત્સેચકો છે. અને છેલ્લે લખ્યું છે ડીએનએ આધારિત આરએનએ પોલિમરે, એટલે કે પ્રાઇમેઝ. આ જે આરએનએ પ્રાઇમર કોણ બનાવે, આરએનએ પ્રાઇમર બનાવવા માટે ઉત્સેચકનું નામ છે પ્રાઇમેઝ, પણ આ આરએનએ પોલિમરે આધાર રાખે છે ડીએનએ ઉપર, એટલે એનું આખું નામ છે ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરે, એટલે કે ડીએનએ આધારિત આરએનએ પોલિમરે. જે શું કરે છે તો કે નવી શૃંખલાની શરૂઆત કરે, જ્યાં જ્યાં શૃંખલાની શરૂઆત કરવાની હોય ત્યાં કાંઈ શરૂઆતના ભાગે ટુકડો જોડાઈ જાય અને એક બેઝ પૂરો પડે ત્યાંથી આગળની બાજુ ડીએનએના શૃંખલા જે છે જોડાઈ શકે. આવી આખી પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ રીતે પૂરી થઈ જાય પછી એક ભાગ, દાખલા તરીકે આ જે સ્વયંજનનનો છુપિયો છે એમાં એક બાજુનો ભાગ આ રીતે નિર્માણ થશે, બીજી બાજુનો ભાગ આ રીતે નિર્માણ થાય, બંને ફરીથી પાછા હાઇડ્રોજન બંધથી જોડાય, હાઇડ્રોજન બંધ જોડાવાના લીધે બરાબર એક માંથી સળંગ, એટલે કે 5 2 3 5 2 3 3 2 5 3 2 5, જે મેઇન એક ડીએનએ હતો એમાંથી આગળ જતા બે ડીએનએ આવા નિર્માણ થશે, કે બંને ડીએનએ માં બંને ડીએનએ જે છે ની શૃંખલાઓ બધી એક બીજા જેવી જ હશે, મતલબ પૂરક શૃંખલાઓ નિર્માણ થાય, એકમાંથી બે બાળ ડીએનએ સમાન જે છે એનું નિર્માણ થશે. હવે સૌથી મેઇન પ્રશ્ન કે આ આખી પ્રક્રિયા થવા માટે આમાં કે ઊર્જા જે છે ની જરૂર નહીં પડતી હોય, જેમ કે આ વચ્ચેના સામસામેના જે ન્યુક્લિયોટાઇડ જે છે એને બધાને આપણે જોડવાના છે, તો જોડવા માટે ઊર્જા જે છે ક્યાંથી આવતી હશે, ઊર્જા જે છે એટીપી સ્વરૂપે ઊર્જા આપે કોણ, બરાબર, તો ઊર્જા આપવા માટે એક જવાબદાર ઘટક જે છે કયો છે જોઈ લેજો. આગળ આપણે આવી ગયું કે કોઈ પણ ડીએનએ હોય પોલીન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ ના બંધારણમાં એક ન્યુક્લિયોટાઇડ આવેલું હોય, ન્યુક્લિયોટાઇડ કયું હોય, તો કે દરેકે દરેક પોલીન્યુક્લિયોટાઇડમાં જે ન્યુક્લિયોટાઇડ છે એના બંધારણમાં આવેલું હોય એક ત્રણ બંધારણીય ઘટકો ભણી ગયા. ત્રણ બંધારણીય ઘટકો કયા કયા, એક હતું શર્કરા, બીજું હતું નાઇટ્રોજન બેઝ અને ત્રીજું હતું ફોસ્ફેટ. મતલબ કે એક ન્યુક્લિયોટાઇડના બંધારણમાં ફોસ્ફેટનો સમૂહ એક જ હોય, બરાબર, પણ જે આ નવા ન્યુક્લિયોટાઇડ જોડાઈને આવશે, આ બધા ન્યુક્લિયોટાઇડ ક્યાંથી આવશે, તો કે આ ન્યુક્લિયોટાઇડ આવેલા હોય કોષરસમાં, પ્રક્રિયાથી ક્યાં થાય છે, કોષ કેન્દ્રમાં, કોષ કેન્દ્રમાં ડીએનએ નું સ્વયંજનન થવાનું છે, પણ એના માટેના જરૂરી બધા ન્યુક્લિયોટાઇડ જે આવશે એ કોષરસમાંથી આવશે, અને કોષરસમાંથી આવતા ન્યુક્લિયોટાઇડ જે છે એમાં ફોસ્ફેટનો ઘટક એક નથી હોતો, એમાં ફોસ્ફેટના ઘટક ત્રણ હોય છે. એનો મતલબ કે ડીએનએ નું સ્વયંજનન થાય એ પહેલા જ તે એક ડીઓક્સીરીબો ન્યુક્લિયોટાઇડ જે છે એ નિર્માણ થયું હોય, જેમાં ફોસ્ફેટના ત્રણ અણુ આવેલા હોય, એક હોય એમાં બીજા બે અણુઓ જે છે ફોસ્ફેટના ઉમેરાય છે. એટલે દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું, જો દાખલા તરીકે આ એક શૃંખલા છે, આપણે ઓલરેડી આવી ગયું છે આ ભાગ, જેમાં એક શર્કરા છે, શર્કરા એક બાજુના ભાગે જોડાયેલું હોય નાઇટ્રોજન બેઝ, આ થશે પેન્ટોઝ શર્કરા, આ થશે નાઇટ્રોજન બેઝ C1 C3 C5, પાંચમો ઘટક જે છે ત્યાં જોડાયેલું હોય CH2O ફોસ્ફેટ. આ એક ન્યુક્લિયોટાઇડ છે જે સામાન્ય રીતે આ જે સામાન્ય શૃંખલા હોય એમાં આ રીતે આવેલો હોય, એના અલગ અલગ આપણે પ્રકાર આપ્યા હતા કે જો એ એડેનિન જોડાય બરાબર તો એને એડેનિલિક એસિડ કહેવાય, બરાબર, અથવા એનું નામ થાય એડિનોસાઇન મોનોફોસ્ફેટ. જો એ વાળો ભાગ હોય તેને કહેવાય એડિનોસાઇન મોનોફોસ્ફેટ AMP, ડીએનએના બંધારણમાં આવેલો એડેનાઇન ધરાવતો ન્યુક્લિયોટાઇડ શું કહેવાય, એનું નામ થશે AMP, એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એવી જ રીતે જો ગ્વાનિન હોય તેને કહેવાય GMP,
वार्मोसिन मोनोफॉस्फेट CMP, साइटिडिन मोनोफॉस्फेट TMP, थायमिडिन मोनोफॉस्फेट आ બધા શું છે ડીએનએ ના બંધણમાં આવેલા ન્યુક્લિઓટાઇડ ડીએનએ ના બંધારણીય ન્યુક્લિઓટાઇડ આ ડીએનએ ના બંધણમાં હોય પણ જ્યારે આપણે નવી શૃંખલા નિર્માણ કરવાની છે બરાબર નવી શૃંખલા નિર્માણ કરવાની છે ત્યારે એમાં મોનોફોસ્ફેટ એટલે એક એક ફોસ્ફેટ નહીં હોય ઈ પહેલા એમાં બે ફોસ્ફેટ નાણું ઉમેરવામાં આવે બે ફોસ્ફેટ નાણું કઈ રીતે ઉમેરે જો તો આ ફોસ્ફેટ વાળો ભાગ જે છે એમાં ફરીથી ફોસ્ફેટ એક ફોસ્ફેટ હતો એમાં ફરીથી બીજા બે ફોસ્ફેટ ઉમેરવાની પ્રક્રિયા આ બે ફોસ્ફેટ ઉમેરવાથી ફોસ્ફેટ ફોસ્ફેટ વચ્ચે આ એક બંધ બને આ બંધ નું નામ કહેવાય પાયરોફોસ્ફેટ બંધ પાયરોફોસ્ફેટ બંધ નિર્માણ કરવા માટે જે પ્રક્રિયા થાય છે એને કહેવાય ફોસ્ફોરાઇલેશન અને એના માટે વપરાય ફોસ્ફોરાઇલેજ ઉત્સેચક ફોસ્ફોરાઇલેજ ઉત્સેચક દ્વારા જે એએમપી છે એનું એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટમાં નિર્માણ કરવાની પ્રક્રિયા એએમપી માં બે ફોસ્ફેટ ઉમેરી દો એટલે બની જાય એટીપી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ જીએમપી માંથી બની જાય ગ્વાનિન ટ્રાયફોસ્ફેટ સીએમપી માંથી સાઇટોસિન અથવા સાઇટિડિન ટ્રાયફોસ્ફેટ ટીએમપી માંથી થાઇમિડિન ટ્રાયફોસ્ફેટ આ જે બંધારણીય ઘટકો છે જેના બધાના બંધારણમાં ફોસ્ફેટના ત્રણ ત્રણ અણુઓ છે ત્રણ ફોસ્ફેટના અણુઓમાં બે બંધ હોય પાયરોફોસ્ફેટ હોય અને આ પાયરોફોસ્ફેટ બંધ એ ઊર્જાનો સ્ત્રોત છે જેમાં એટીપી જે છે સોરી એટીપી આપણે ના દર્શાવી શકીએ એટીપી નો મુખ્ય સ્ત્રોત છે પણ એ લખી શકીએ ઊર્જા એક ન્યુક્લિઓટાઇડના બંધારણમાં ઊર્જા ધરાવતા બંધ કેટલા હોય તો એક ન્યુક્લિઓટાઇડના બંધારણમાં ઊર્જા ધરાવતો બંધ એકે ના હોય પણ જ્યારે ત્રણ બંધારણ ધરાવતા હોય ફોસ્ફેટ ત્યારે માં પાયરોફોસ્ફેટ બંધ બે હોય અને બંને બંધ ઊર્જા ધરાવતા હોય એટલે આવો આ જે બંધારણ દર્શાવેલું છે આના બંધારણ છે બધા એટીપી જીટીપી સીટીપી અથવા ટીટીપી આ ચાર માંથી કોઈ પણ એક એક ઘટક અહીંયા ઉમેરાતો જશે એટલે શું થશે જો બે કાર્ય થશે એક તો જ્યારે અહીંયા જોડાય ત્યારે આમાંથી આ બે ફોસ્ફેટના ઘટક ત્યાંથી દૂર થઈ જાય ફોસ્ફેટના ઘટક દૂર થવાથી ઊર્જા ઉત્પન્ન થાય એ ઊર્જા ઉત્પન્ન થવાથી એ ઊર્જાનો ઉપયોગ આ હાઇડ્રોજન બંધ જે છે જોડવા માટે કરી શકાય એટલે તમારે ટેક્સ્ટ બુક બહુ સિમ્પલ લાઈન આપેલી છે કે ડી ઓક્સી ન્યુક્લિઓટાઇડ જે ટ્રાયફોસ્ફેટ ઘટક હોય એ બે કાર્ય કરે છે એક તો એ પોતે એક ન્યુક્લિઓટાઇડ તરીકે વર્તે છે અને સાથે ઊર્જા આપવા માટેનો ઘટક તરીકે પણ વર્તે આમાં ઊર્જા આવશે ક્યાંથી તો ઊર્જા આપવા માટેનો ભાગ આ છે ન્યુક્લિઓટાઇડમાં પહેલા બે ફોસ્ફેટ કોષ રસમાં જોડાય પછી જ્યારે કોષ કેન્દ્રમાં જાય ત્યારે પાછા બે ફોસ્ફેટ ત્યાંથી નીકળી જાય ત્યારે ઊર્જા ઉત્પન્ન થાય કોષ રસમાં જ્યારે જોડાણા હોય ત્યારે એમાં ઊર્જા જે છે ઉમેરાય બરાબર એટલે આ રીતે ખાસ ડીએનએ ના સ્વયંજનન જે તમારે બુક ટેક્સ્ટમાં ટૂંકમાં આપેલું છે પણ સૌથી અગત્યનો ભાગ છે આમાં બધા ઉત્સેચકો દરેક ઉત્સેચકો એનું કાર્ય શું છે અને આ ભાગ જે છે એમાં કઈ રીતે કયા કયા કાર્ય સાથે ડીએનએ ના સ્વયંજનનની આખી પ્રક્રિયા જે પૂર્ણ થાય અને આ રીતે આ બધા ચોકસાઈપૂર્વક પ્રક્રિયા કરવાથી ડીએનએ ના બે બાળકનું નિર્માણ થાય ખાસ યાદ રાખજો કે આ બધા ભાગ જે છે એમાં ડીએનએ માં જો થોડી પણ ભૂલ રહે તો એ ભૂલના લીધે મ્યુટેશન થશે એનો મતલબ કે વિકૃતિ સર્જાશે અને વિકૃતિ અમુક ટકા પણ મનુષ્ય જે છે અથવા તો કોઈ પણ સજીવો માટે લાભદાયી છે કારણ કે એ આગળની પેઢીમાં વિવિધતા સર્જે છે અને વિવિધતાના લીધે ઉત્ક્રાંતિ અથવા તો ઉદ્વિકાસ થાય છે બરાબર એટલે ફરીથી એવું લાગે તો રિમાઇન્ડ કરી નાખો લેક્ચર ફરીથી જોઈ લેજો અને ખાસ કરીને દરેક ઉત્સેચકોનું કાર્ય કયું છે એ જોઈ લેજો અને પછી તમારી ટેક્સ્ટબુકમાં જે થિયરી આપેલી છે એ રીડ કરી લેજો બરાબર આના પછીનો આગળનો જે ટોપિક છે ડીએનએ નું પ્રત્યાંકન એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.